લોકડાઉનના પગલે લાખો લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે, તો આવા જરૂરિયાતમંદ લોકોની સેવામાં સેવાભાવીઓએ દાન શરણાવી પણ વહાવી છે. પરંતુ આ બધા વચ્ચે અબોલ જીવો કે જેઓનું જીવન પણ હાલ મુશ્કેલ બન્યું છે, ત્યારે આવા માસૂમ પશુપંખીઓની વારે આવ્યા છે ધાનેરાના એક સાચા સેવક કિશોરભાઈ રાવ. આ છે ધાનેરાનું મધુસૂદન માર્કેટ. લોકડાઉન પહેલા અહીં દરરોજ વેપારીઓ 700 થી 1000 જેટલા કબૂતરોને ચણ નાખતા હતા, પરંતુ લોકડાઉનમાં દુકાનો બંધ હોવાથી આ પક્ષીઓનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે. ત્યારે આવા અબોલા પશુઓનું અસ્તિત્વ સામે જ સવાલ ઊભો છે. તથા ધાનેરા એક કકર્મઠ સેવક અને પક્ષીઓ વારે આવ્યા છે. કિશોરભાઈ રાવ નામના આ સેવાભાવીએ તમામ 1000 કબૂતરોને 50 કિલો જેટલું ચણ પહોંચાડી ઉમદા સેવા પૂરી પાડી છે. એટલું જ નહીં, જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી દરરોજ આ કબૂતરોને ચણ પહોંચાડવાની તેઓએ ખાતરી આપી છે. કિશોરભાઈ આ અગાઉને અનેક વખત સમાજસેવાના કાર્યોમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. લોકડાઉન એક વખતે તેઓએ પોતાના ઘરે જ રસોડું શરૂ કરી દરરોજ 2000 વ્યક્તિઓને જમાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. શાંતિના દૂધ સમાન કબૂતરોની વારે આવેલ કિશોરભાઈએ માનવતા અને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉનના લીધે લોકોની અંદર રહેલ સેવાભાવ જાગૃત થઈ રહ્યો છે, જે દર્શાવે છે આ દેશ આપત્તિને પણ અવસરમાં પલટાવી શકવા સક્ષમ છે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા. દેશ દુનિયા અને આપણા દેશના અંદર કોરોના રોગ ફાટી નીકળવાના હિસાબથી કરીને ધાનેરાના અંદર લોકડાઉનના હિસાબથી શોપિંગના અંદર જે લોકો વેપારીઓ જે ધંધા રોજગાર લઈને બેઠા હતા એ લોકો ડેલી એમને એમની રીતિ ઈચ્છાશક્તિ પ્રમાણે ડેલી એ ધાબા ઉપર જઈને કબૂતરોને દોણા આપતા હતા. પછી આ દુકાન લગભગ 1.5 મહિનાથી આ બધી દુકાનો બંધ હોવાથી મને સૂચન મળ્યું મારા મિત્રો સુરેશભાઈ ગલચર, પ્રકાશભાઈ, પોપટભાઈ, મિસ્ત્રી, બીજા બધાએ મને કીધું કે કિશોરભાઈ ખરેખર શોપિંગના ઉપર ધાબા ઉપર 1.5 મહિનાથી કોઈ કબૂતરોને પારેવાને કોઈ દોણા કે ચકલાને હાલવા માટે આવતા નથી, એટલે તમારાથી થાય ઈચ્છાશક્તિ પ્રમાણે તમે કરો. મારા ઘરે તો હું સદાય મારા નિત્યક્રમ કરું જ છું, મારા ફોર્મ હાઉસ ઉપર બી કરું છું, પણ મને વિચાર આવ્યો કે ખરેખર મારા ગામ સિટીના અંદર જે જે શોપિંગ કોમ્પ્લેક્સો છે બંધ છે એના ધાબા ઉપર જે અબોલ પક્ષીઓ કહેવામાં આવે જે પારેવડા કબૂતર જેને કહેવામાં આવે ચકલા, કાબે, રાડા, એમના માટે મેં પણ વિચાર કર્યો કે ખરેખર મારે આ કરવું જોઈએ. મેં મારી ઈચ્છાશક્તિ પ્રમાણે મેં મારું ચાલુ કર્યું હોય.